વિડિયો એક. આ વિડિયોમાં આપણે અંગ્રેજીનું મહત્વ શું છે તે જોઈશું. મિત્રો, ટીવી 10 ચેનલ પર હું ભાર્ગવ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ બેઝિક ઇંગ્લિશ ગ્રામરની વિડીયો સિરીઝ. આ વિડીયો સિરીઝનો આ પહેલો વિડીયો છે જેમાં આપણે ઇંગ્લિશનું મહત્વ શું છે તેના વિશે જાણીશું. તો હું તમને પ્રશ્ન કરું છું, ઇંગ્લિશનું મહત્વ તમારા માટે શું છે તે જાણવું જરૂરી છે, કારણ કે તેનાથી આપણી ધગસ કેટલી છે તે નક્કી થાય છે. જેટલી વધુ ધગસથી શીખીએ તો ઝડપથી શીખી શકાય અને સારી રીતે શીખી શકાય છે. તો ચાલો જાણીએ ઇંગ્લિશનું મહત્વ શું છે તે. ઇંગ્લિશ ઇઝ એ વિન્ડો ઓફ ધ વર્લ્ડ. વિશ્વ સાથે કનેક્ટ થવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ખૂબ જરૂરી છે. ઇંગ્લિશ એ વિશ્વની અંદર ઝાંકવા માટેની એક બારી સમાન છે. વિશ્વ સાથે કનેક્ટ થવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ખૂબ જરૂરી છે. વિશ્વના 12 જેટલા દેશોમાં અંગ્રેજી બોલાય છે. અંગ્રેજી આવા દેશોની બોલચાલની પ્રમુખ ભાષા છે અને ઓફિશિયલ લેંગ્વેજ છે. આવા દેશોમાં બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશો છે. એ સિવાય ભારત જેવા દુનિયાના મોટાભાગના દેશોમાં તેમની સ્થાનિક ભાષા સિવાય અંગ્રેજી તેમની સેકન્ડરી લેંગ્વેજ છે, એટલે કે બોલચાલની અને લખવાની બીજા નંબરની ભાષા છે. દુનિયાના દરેક દેશોમાં અંગ્રેજીના જાણકાર લોકો મળી રહે છે. તેમજ જાહેર નોટ, નોટિફિકેશન કે બોર્ડ મારેલા હોય તેમાં સ્થાનિક ભાષામાં નોટિફિકેશન આપેલી હોય, પણ સાથે સાથે ઇંગ્લિશમાં પણ નોટિફિકેશન આપેલી હોય, તો જેથી કરીને કોઈ કામ આપણું અટકતું નથી. હવે જે લોકોને ક્યારેય વિદેશ જવાનું નથી તો તેવા લોકો માટે શું મહત્વ છે તે જોઈએ. ઇંગ્લિશ ઇઝ એ ગેટવે ફોર ઇન્ફોર્મેશન, એટલે કે ઇન્ફોર્મેશન મેળવવા માટે ઇંગ્લિશ એક મહત્વપૂર્ણ રસ્તો છે. આજની આધુનિક દુનિયામાં ઇન્ટરનેટ જ્ઞાનનો બહુ મોટો સોર્સ છે, પરંતુ દુનિયાની મોટાભાગની વેબસાઇટ્સનો મોટો હિસ્સો ઇંગ્લિશ વેબસાઇટ્સનો છે. એટલે જેને ઇંગ્લિશ નથી આવડતું તેમના માટે આ જ્ઞાનના દરવાજા બંધ થઈ જાય છે. એ સિવાય અંગ્રેજીમાં ઘણા પુસ્તકો અવેલેબલ છે જે ઇંગ્લિશ નહીં જાણતા લોકો વાંચી શકતા નથી. તો ઇન્ફોર્મેશન મેળવવા માટે પણ ઇંગ્લિશ એક બહુ મહત્વપૂર્ણ પાયારૂપ જરૂરિયાત છે. સાયન્ટિફિક વેબસાઇટ્સ જો કે હેલ્થ રિલેટેડ વેબસાઇટ્સ જો કે કોઈ પણ આધુનિક મોટાભાગની વેબસાઇટ્સ ઇંગ્લિશમાં હોય છે અને જાણકારી આપતા પુસ્તકો પણ ઇંગ્લિશમાં હોય છે. જેનો લાભ લેવા માટે ઇંગ્લિશ એ આવડવું ખૂબ જરૂરી છે. ઇંગ્લિશ ફોર બિઝનેસ પર્પસ એન્ડ સોશિયલ લાઈફ. આપણી આજુબાજુમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓને નવી વધી રહેલી જોબ ઓપોર્ચ્યુનિટીનો લાભ વધુ મળે છે અને તેવા વિદ્યાર્થીઓ દેશ અને વિદેશમાં સારી જોબ મેળવી લે છે અને બિઝનેસને પણ મોટા પાયે આગળ વધારવામાં તકલીફ પડતી નથી. તેને બિઝનેસ ડીલ કરવામાં, કોઈની સાથે ડિસ્કશન કરવામાં દિક્કત આવતી નથી. અંગ્રેજીનું મહત્વ પર્સનાલિટી માટે પણ ખૂબ જરૂરી છે. આપણી આજુબાજુમાં ઇંગ્લિશને જાણવાવાળા લોકોનો મોટો વર્ગ તૈયાર થઈ રહ્યો છે. એવામાં જેમણે અંગ્રેજી નથી આવડતું તેવા લોકો નાનપ અનુભવે છે અને લખવામાં પણ ઇંગ્લિશનું મહત્વ છે. દરેક ઓફિશિયલ લેટર ઇંગ્લિશમાં આવતા હોય છે. જેને ઇંગ્લિશ નથી આવડતું તે લોકોને અભણની જેમ તે લેટર બીજાને વંચાવવા માટે જવું પડે છે. આમ ટીવી, મોબાઈલ, નેટ, મિત્રો, દેશ વિદેશ અને બિઝનેસ વર્તુળમાં અંગ્રેજીનું ખૂબ મહત્વ છે. છતાં ઘણા લોકો ઇંગ્લિશનો વિરોધ કરતા હોય છે. વિદેશી ભાષાને મહત્વ દેવા કરતાં માતૃભાષાને મહત્વ આપવું જોઈએ, એ દલીલ પણ સાચી છે. ગુજરાતી ભાષાની મહાનતા જાણવી હોય તો ગુજરાતી સાહિત્ય વાંચવા જોઈએ. આદિ ભક્ત કવિ નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, કવિ કલાપી, નર્મદ, કાકા સાહેબ કાલનકર જેવા અનગિનત કવિઓએ ગુજરાતી સાહિત્યને મહાનતા આપી છે, જેને વાંચતા જે તે વિષયના આવેહૂબ ચિત્રો ખડા થઈ જતા હોય છે. મર્મસ્પર્શી ગુજરાતી ભાતીગળની વાર્તાઓ અવિસ્મરણીય છે. અંગ્રેજીના પ્રભાવમાં આ વારસો વિસરાવવો ન જોઈએ. ક્યાંક એવું ન બને કે આ ભાષા આવનારા સમયમાં લુપ્ત થઈ જાય. અભિવ્યક્તિની દ્રષ્ટિએ ગુજરાતી એક શ્રેષ્ઠ ભાષા છે, એમાં કોઈ શક નથી. અને ગુજરાતી અને અંગ્રેજી એ બે એકબીજાની હરીફ નથી, કારણ કે ભાષાઓ જે છે તે એકબીજાની કોમ્પિટિટિવ નથી હોતી. ગુજરાતીનો વારસો જાળવી રાખવો એ આપણી ફરજ છે. અંગ્રેજી શીખવું એ જ્ઞાનની દ્રષ્ટિએ પણ જરૂરી છે.
જેને ગુજરાતી લખતા આવડે છે, બોલતા આવડે છે અને ઇંગ્લિશ લખતા બોલતા આવડે છે, તેની પાસે બે ભાષાનું નોલેજ છે. જેને ગુજરાતી જ આવડે છે તેની પાસે એક ભાષાનું નોલેજ છે. જ્યારે ગ્રુપ ડિસ્કશન થતું હોય, રંગ જામ્યો હોય, એવામાં ઇંગ્લિશ બોલવાવાળા લોકો ચાલુ થાય તો જેને ઇંગ્લિશ નથી આવડતું તેમને કાંઈ સમજાતું નથી અને પછી તે ચૂપચાપ બેસી જાય છે. આમ અંગ્રેજી એ વાતચીત માટે પણ ખૂબ જરૂરી છે, કારણ કે આપણી આજુબાજુમાં અંગ્રેજીનો મોટો વર્ગ હવે ઊભો થઈ રહ્યો છે જે ઇંગ્લિશમાં ડિસ્કશન કરતો હોય છે અને વાત વાતમાં વાક્યોમાં પણ અંગ્રેજી શબ્દો આવતા હોય છે. તો જો એક ભાષાકીય દ્રષ્ટિએ અંગ્રેજી શીખવું એ કંઈ ખોટું નથી. આમ અંગ્રેજી એક સારી, સભ્ય, સરળ, આંતરરાષ્ટ્રીય અને ભારતની સેકન્ડરી ઓફિશિયલ લેંગ્વેજ ભાષા છે. તો તૈયાર થઈ જાઓ મારી સાથે સરળ ગુજરાતીના માધ્યમથી ઇંગ્લિશ ગ્રામર શીખવા માટે. તો તેના માટે જોતા રહો ટીવી 10 ચેનલ પર બેઝિક ઇંગ્લિશ ગ્રામરની વિડીયો સિરીઝ. બાય બાય, ફરી મળીએ આવતા વિડીયોમાં.